નમસ્કાર, મારું નામ હિરેન વૈદ્ય છે. શોર્ટ ફિલ્મ મંત્ર તરફથી આજે મને ઇન્વિટેશન મળ્યું છે, તો આજના ઇન્ટરવ્યૂની શરૂઆત કરતા પહેલા શોર્ટ ફિલ્મ મંત્ર વિશે હું થોડી આપની સાથે ચર્ચા કરીશ. શોર્ટ ફિલ્મ મંત્ર એક ખૂબ જ સરસ પ્લેટફોર્મ છે, જેની અંદર દિગ્ગજ કલાકારો, જૂના કલાકારોથી લઈને નવા કલાકારો, જે બંનેના એકબીજાના સ્ટ્રગલ એ વિશે એ લોકોને જાણ કરતું એક સુંદર મજાનું પ્લેટફોર્મ છે. શોર્ટ ફિલ્મ મંત્રના જે પણ ઇન્ટરવ્યૂઝ છે એની અંદર દિગ્ગજ કલાકારોએ એમની લાઈફની અંદર કેવા કેવા સ્ટ્રગલ્સ કર્યા, એમણે કેવા કેવા લેન્ડમાર્ક અચીવ કર્યા છે, એની સાથે સાથે નવા કલાકારો જે ઉભરતા કલાકારો છે એમનું પોતાનું સ્ટ્રગલ, અત્યારે એ લોકો કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, કેવું કેવું નવું એ લોકો ક્રિએટ કરી શકે છે, તો એ બધાની વાતો એક શોર્ટ ફિલ્મ મંત્રના પ્લેટફોર્મ માધ્યમથી આપણે સમક્ષ પહોંચી શકે છે. તો આજે મને પણ એમણે ઇન્વાઇટ કર્યો છે, તો એના માટે હું શોર્ટ ફિલ્મ મંત્રના અભિષેકભાઈ ગલસરનો હું ખૂબ ખૂબ આભારી છું કે એમણે મને આજે એમના ઇન્ટરવ્યૂની અંદર ઇન્વાઇટ કર્યા છે. શોર્ટ ફિલ્મ મંત્રની એક બીજી ખૂબી કહું તો એ દરેકને એક સમાન ન્યાય આપે છે, જેમ કે નવા કલાકારોને પણ એટલું જ પ્રાધાન્ય આપે છે જેટલું દિગ્ગજ કલાકારોને પ્રાધાન્ય આપે છે. જેમ કે એમની એક હમણાં નવી રિલીઝ થયેલી શોર્ટ ફિલ્મ લવ લેટર, જેની અંદર એક એમણે એક નવા જ કવિયત્રીને અંદર એમણે પ્રમોટ કર્યા, શાલિની નાયર. હવે આમ જોવા જાઓ તો સુરતની અંદર, ગુજરાતની અંદર કે ભારતભરની અંદર અભિષેકભાઈના તો ઘણા બધા ટચની અંદર એવા કવિ હશે કે જે એવા મોટા મોટાને બોલાવી શકે ને એમના માટે તો કોઈ ના પાડી શકે એવું નથી, છતાં પણ એમણે એક નવા કવિને એમણે અંદર પ્રમોટ કર્યા છે, તો એ ખૂબ જ સુંદર વાત છે. બીજી વસ્તુ, એ ફિલ્મ માટે અજિત રાય એટલે ખૂબ જ દિગ્ગજ વ્યક્તિ કે જે ઓસ્કાર, કેન્સ આવી બધી ફિલ્મની અંદર એમને ઇન્વાઇટ કરવામાં આવે છે, એવી વ્યક્તિએ, એવી દિગ્ગજ વ્યક્તિએ અભિષેકભાઈની આ લવ લેટર ફિલ્મ, શોર્ટ ફિલ્મ માટે એમને કોંગ્રેટ્સ કર્યું છે. તો વિચાર કરો કે અભિષેકભાઈનું આ શોર્ટ ફિલ્મ મંત્ર કેટલું મોટું પ્લેટફોર્મ છે. તો આ શોર્ટ ફિલ્મ મંત્રની અંદર આજે મને ઇન્વાઇટ કર્યા છે એ બદલ હું અભિષેકભાઈના, શોર્ટ ફિલ્મ મંત્રનો ખૂબ ખૂબ આભારી છું, એમની ટીમનો ખૂબ ખૂબ આભારી છું. મારા નાટકની સ્ટ્રગલ વિશે હું વાત કરું તો નાનપણથી મને એક્ટિંગનો શોખ તો ખરા જ, ફિલ્મો જોતા એટલે થોડા ફિલ્મી ખરા, એટલે અંદરથી એક કીડો સળપડતો હતો કે એક્ટિંગ કરવાની મજા આવે છે આપણને. તો ઘણીવાર થતું કે આપણે પણ નાના હતા એટલે એવું થતું કે આપણે પણ અમિતાભ બચ્ચનની જેમ હીરો બની જઈએ, ત્યારે એટલું નાટકો વિશે નોલેજ નહોતું. પણ એક 1999નો કિસ્સો આપની સમક્ષ હું રજૂ કરીશ કે મારા ઘરની અંદર બધા BAPS સ્વામિનારાયણ સંસ્થાથી બધા બિલોંગ કરે છે, એટલે સ્વામિનારાયણ સંસ્થાની અંદર પ્રમુખ સ્વામીની અંદર ઘણા માનતા, ખૂબ માનતા. તો 1999માં જ્યારે મેં 12th એક્ઝામ આપી હતી ત્યારે પ્રમુખ સ્વામી જોગાનું જોગ સુરત હતા, અને એ વખતે સુરત આવવાના હતા એ પહેલાં મંદિરમાંથી મને કહેવામાં આવ્યું હતું એક સુંદર મજાનું નાનકડું નાટક તમારે કરવું છે એની અંદર, તો જે બાપાની સમક્ષ એટલે પ્રમુખ સ્વામીની સમક્ષ એ નાટક રજૂ કરવાનું હતું. હવે કીડો જે મેં કહ્યો નાનપણથી હતો તો ખરા જ એક્ટિંગનો કીડો, એટલે થયું કે ચલો શરૂઆત તો કરીએ, ક્યાંકથી તો શરૂઆત કરવાની જ છે. તે વખતે મારી ઉંમર લગભગ 19-20 વર્ષની હશે અને મેં હા પાડી દીધી, ને એ પ્લે મેં ત્યારે સૌથી પહેલાં BAPS સ્વામિનારાયણ મંદિરની અંદર પ્રમુખ સ્વામીની સમક્ષ મેં રજૂ કર્યું હતું. નાટક પતી ગયું ત્યાં સુધી તો સારું રહ્યું નાટક તો, પણ એક એવું અદ્ભુત ઘટના જેને ચમત્કાર ગણો, એ મારી શ્રદ્ધા છે, ચમત્કાર ગણું છું, એટલે તો એક અદ્ભુત ચમત્કાર મારી સાથે થયો કે નાટક પત્યું એ પછીના બીજા BAPSના પ્રોગ્રામ હતા જે અંદર નૃત્યના કે બધા કથાના ને બધા પ્રોગ્રામ હતા તે પૂરા થયા. પૂરા થયા પછી અમે લોકો બેક સ્ટેજમાં પાછળ બધા લાઇનમાં ઊભા રહ્યા હતા કે પ્રમુખ સ્વામી જવાના હતા, એટલે અમે હાથ જોડીને એમને આશીર્વાદ માટે ઊભા રહ્યા હતા. બીજા ઘણા બધા નૃત્યના કલાકારોની સાથે નાટકના કલાકારો પણ ઊભા હતા, અને પ્રમુખ સ્વામી જેવા પાસ થયા બધાની પાસેથી પ્રમુખ સ્વામી હાથ જોડીને જય સ્વામિનારાયણ કહીને નીકળી જતા હતા. મારી પાસેથી પણ એકવાર પ્રમુખ સ્વામી પાસ થઈ ગયા. જેવા એ પાસ થયા આગળ ગયા એક સ્ટેપ ને એ રિવર્સ આવ્યા એક સ્ટેપ પાછા ને મારી પાસે આવ્યા. બટ નાટકની અંદર મારું કેરેક્ટર હતું 21મી સદીનો એક્ટર, એવું એક કેરેક્ટર હતું મારું જે હું ભજવતો હતો, અને ખૂબ જ કોમેડી હતું ને લોકોએ બહુ મજા કરી. તો પ્રમુખ સ્વામી મારી પાસે આવીને મને કહ્યું કે 21મી સદીનો એક્ટર બન્યો હતો ને તું? મેં કહ્યું હા બાપા. તેમણે મને
ધબ્બો માર્યો અને મને કહ્યું કે જા 21મી સદીમાં ડંકો વાગી જશે તારો. તો આ એક ઘટના એવી બની કે પછીથી મને નાટક પ્રત્યે એક ખૂબ લગાવ જાગ્યો. મને એક જોરદાર મને એમ કહે ને કે બળ મળ્યું, પ્રેરક બળ મળ્યું. તો મને ત્યાંથી એવું થયું કે નહીં, હવે મારે આમાં આગળ જવું છે. એ પછીથી તો લગભગ 4-5 વર્ષ થઈ ગયા છે હું ઘણા બધાને પૂછતો સુરતમાં, કારણ કે મારા ઘરમાંથી કોઈ નાટકની અંદર કામ કર્યું એવું કોઈ હતું નહીં. એટલે મારી રીતે હું પ્રયત્ન કરતો હતો કે ક્યાંક કોઈ નાટકનું ગ્રુપ હોય તો હું એમાં જોડાઈ જાઉં, તો હું નાટકો શીખું, હું એક્ટિંગ શીખું કે કેવી રીતે કરવું છે એમ કરીને. લગભગ 4-5 વર્ષ પછી મારી મુલાકાત વિશાલ જરીવાલા સાથે થઈ, જે સુરતના ખૂબ જ નામાંકિત ડિરેક્ટર છે. એમણે પણ નાટકની શરૂઆત કરવાની હતી, એમણે પણ લગભગ 1-2 નાટક ત્યારે કરી ચૂક્યા હતા અને એસએમસીની સ્પર્ધા હતી. તો એ વખતે એમણે મહેશ ચંપક, ગિરીશ કર્નાડનું અગ્નિવર્ષા નાટક, જે મહેશભાઈ ચંપકે ટ્રાન્સલેટ કર્યું હતું ગુજરાતીમાં, અગ્નિવર્ષા નાટક. તો એ નાટકની અંદર એમણે મને એક 10-15 મિનિટનો રોલ હતો તે મને ઓફર કર્યો હતો, મેં તરત હા પાડી દીધી. એ નાટક કર્યું. એ પછીના વર્ષ પછી તો સુરતની અંદર પૂર આવી ગયું એટલે બધા નાટકો થપ થયા, પણ પછીથી મેં કેતન રાઠોડે, જે પણ સુરતમાં ખૂબ નામાંકિત ડિરેક્ટર છે, એમની સાથે 2 નાટકો કર્યા. પછી પાછો વિશાલ જરીવાલા સાથે, વિશાલ જરીવાલાનું એક નાટક હતું જોજો મોડા ના પડતા. એ નાટકની અંદર ડિરેક્ટર તરીકે વિશાલ જરીવાલાએ જીતેન્દ્ર સુમરાને બોલાવ્યા ને એ નાટક જીતેન્દ્ર સુમરાએ ડિરેક્ટ કર્યું. કમર્શિયલ નાટકની અંદર, ગુજરાતી કમર્શિયલ નાટકની અંદર મને એક્ટિંગ કરતા શીખવી, મને ચાલતા શીખવું તો એ જીતેન્દ્રભાઈ સુમરા. જીતેન્દ્રભાઈ સુમરાના કારણે જ એ પછી મેં ઘણા બધા કમર્શિયલ નાટકો કર્યા. જોજો મોડા ના પડતા, પરણું તો એને પરણું, જા થાય તે કરી લે, એ પછી હતું પરફેક્ટ હસબન્ડ, ને એ પછી જો વાઇફ સારી તો લાઈફ સારી, બીજું નાટક હતું બદમાશ કંપની પ્રાઇવેટ લિમિટેડ, બાપુજી મળ્યા બોનસમાં, એવા અસંખ્ય કમર્શિયલ નાટકો અમે કર્યા કે જેના બધાના 40-50 શો થયા છે એની અંદર, એક એક નાટકના. તો એની અંદર મને ખૂબ બહોળો અનુભવ થયો. તો જીતેન્દ્રભાઈ સુમરાને હું આમ તો મારા નાટક જગતના હું હંમેશા બધાની સામે હું કહું છું, જાહેરમાં કહું છું કે એ મારા નાટ્યગુરુ છે, ને એમના કારણે જ આજે મને આ સ્ટેજ પર ચાલવાની સમજ પડી છે કે કેવી રીતે સ્ટેજ પર વોક કરવું, કેવી રીતે ડાયલોગ ડિલિવરી કરવી, કેવી રીતે એક્ટિંગ કરવી. એ પછી મેં સુરતના ઘણા બધા ડિરેક્ટર સાથે કામ કર્યું છે, જે જે રિષિત ઝવેરી છે, રણધીર સિંહ છે, ગીત દીક્ષિત, જય દીક્ષિત, અસંખ્ય ડિરેક્ટરો સાથે કામ કર્યું છે. એક નાટકની અંદર જોકે પંકજભાઈ સાથે મને એમના ડિરેક્શનની અંદર કામ કરવાનો મોકો નથી મળ્યો, પણ એક નાટક જીતુભાઈ એટલે જીતેન્દ્રભાઈ સુમરા, જેને અમે પ્રેમથી જીતુભાઈ કહીએ છીએ, જીતુભાઈ ડિરેક્ટ કર્યું હતું. એ પ્લેની અંદર હું, પંકજભાઈ અને જીતેન્દ્રભાઈ અમે બધા સાથે જ હતા. ત્યારે પંકજભાઈ પાઠકજી સાથે મને કામ કરવાનો એક ચાન્સ મળ્યો હતો, ત્યારે થોડો એમની સાથે મને લાભ મળ્યો હતો એક્ટિંગ કરવાનો, ત્યારે હું ઘણું શીખ્યો એમની પાસેથી પણ. મીનવાઇલ સુરતની અંદર તો પછી ડે બાય ડે કરતાં કરતાં પછી મને અંદરથી થોડોક લખવાનો શોખ, મને કવિતા લખવાનો શોખ સ્કૂલમાં તો ત્યારથી જ હતો, 18-19 વર્ષનો હતો ત્યારથી મને કવિતાઓ લખવાનો શોખ હતો. પછી આ નાટકોની અંદર કરતાં કરતાં પછી મને થયું કે લાવો નાટક હું લખું હવે. એટલે સૌથી પહેલાં મેં મોનોલોગ લખ્યો, જે 2 વર્ષ પહેલાં ગયા વર્ષે જ સુરતની અંદર વર્લ્ડ થિયેટર ડેનું સેલિબ્રેશન થયું હતું અમારા સુરત પરફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા. તો એની અંદર મારા 2 લખાયેલા મોનોલોગ, જેમ કે મેરા ભારત એક ખૂબ જ સુંદર મોનોલોગ હતો કે જેની અંદર એક નાનકડી દીકરી ઉપર રેપ થયેલો છે ને એના બાપની શું વ્યથા છે એ વ્યથા દર્શાવતો એક મોનોલોગ હતો. તો એક પાત્રી અભિનય એનું એ ખૂબ જ સુંદર રહ્યું હતું. વિશાલ જરીવાલા કરીને એક સારા, ખૂબ જ સારા એક્ટર છે, એમણે પરફોર્મ કર્યું હતું, મેં ડિરેક્ટ કર્યું હતું. પછી એ જ વર્ષે બીજા દિવસે એના મારું લખેલું નથુરામ ગોડસે એ પણ એક પાત્રી અભિનય હતું, એ જીતુભાઈએ ડિરેક્ટ કર્યું હતું. ને ભાવિન ઠક્કર નામના એક સુંદર એક કલાકાર છે, એમણે પરફોર્મ કર્યું હતું, એ પણ બહુ જ સારું રહ્યું હતું, લોકોનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. ને એ સિવાય મેં જ્યારે કોરોના હતો ત્યારે લોકડાઉનની અંદર એક ફૂલ લેન્થનું નાટક લખ્યું હતું, પ્રેમની એક્સ્ટ્રા એનિંગ, એક ખૂબ જ સુંદર મજાનું નાટક
કે જેની અંદર વાત હું વન લાઇનમાં કહીશ તો કોમન લાગશે. જેમ કે હસબન્ડ વાઇફ છે ને હસબન્ડને એક અન્ય સ્ત્રી સાથે પ્રેમ થઈ જાય છે. હવે એક કોમન વાત છે વાત તો આમ તો, પણ એક કોમન વાત નથી, આજના જમાનામાં એક ખૂબ જ સેન્સિટિવ વાત છે. ઘણી જગ્યાએ એની અસરો ખરાબ સારા રીતે બહુ ખરાબ રીતે દેખાઈ પણ છે આપણને, તો એ દર્શાવતું એક નાટક મેં લખ્યું હતું. તો શરૂઆતમાં જીતુભાઈને બધાએ તો મને પ્રોત્સાહન સારું જ આપ્યું હતું, એમણે તો કહ્યું જ હતું કે સુંદર નાટક છે, થોડો ફેરફાર કર. ઘણા લોકો અમુક જે મિત્રો છે એમણે જેન્યુઅન મને એવું પણ કહી પણ દીધું મોડા પર કે ભાઈ આ કોમન પ્લોટ છે. પણ મને ખૂબ જ વિશ્વાસ હતો એ નાટકની અંદર, કારણ કે પતિ પત્નીના સંબંધની અંદર આપણે એવું સમજી જઈએ છીએ કે સારી જોબ કરે છે, સારું ભણેલો છે, સારી ઇન્કમ છે, ફેમિલી વેલ એસ્ટાબ્લિશ છે, 65% સદ્દર છે તો લગ્ન કરી દો. એવું નથી હોતું. લાઈફની અંદર પ્રેમનું ખૂબ જ મહત્ત્વ હોય છે. એટલે એક સુંદર મજાનું હસબન્ડ વાઈફના રિલેશન ઉપરનું એક સુંદર મજાનું નાટક મેં બનાવ્યું ને ઓગસ્ટ 2022ની અંદર મેં રિલીઝ કર્યું હતું. ને એ જ્યારે એ શો થયો ત્યારે તો સુરતના મારા દિગ્ગજ કલાકારો, દિગ્ગજ ડિરેક્ટરો જે કપિલભાઈ શુક્લ, પંકજ પાઠકજી, જીતેન્દ્ર સુમરા, બીજા ઘણા બધા લોકો આવ્યા હતા જોવા માટે. ને જ્યારે નાટક પત્યું, જેવું કર્ટન ઓફ થયું તો સ્ટેન્ડિંગ ઓવેશન અમને મળ્યું હતું. ને પછી મને ખૂબ જ એમ થયું કે ચલો મહેનત મારી રંગ લાવી છે. તો મારી નાટકની અંદર આમ તો જર્ની આમ જોવા જાઉં તો બહુ સ્ટ્રગલવાળી નહોતી. સ્ટ્રગલ ખાલી એટલું જ હતું કે મને શરૂઆતની અંદર 5-6 વર્ષ જે લાગ્યા તો કેવું કે મારા બેકગ્રાઉન્ડમાં મને કોઈ મળતું નહોતું કે કોઈ જે નાટક કરતું હોય એવું, એટલે મારે શોધવા જવું પડતું હતું શરૂઆતમાં. 5-6 વર્ષ પછીના સ્ટ્રગલ પછી મારી જર્ની બહુ ફટાફટ સ્ટાર્ટ થઈ ગઈ. મને કોઈ બહુ એવું તકલીફ નથી પડી. ને આટલા વર્ષોની અંદર તો મારે સારા એવા નાટકો મારા અત્યાર સુધીમાં રિલીઝ થઈ ગયા, એઝ અ ડિરેક્ટર, એઝ અ રાઇટર, એઝ એન એક્ટર, આ બધી રીતે. તો ખૂબ સારું લાગે છે કે આજે મારા પોતાના નાટકો રિલીઝ થાય છે, લોકો મારી પાસે સ્ક્રિપ્ટ લઈ જાય છે, લોકો લખાવવા પણ આવે છે પોતાની સ્ક્રિપ્ટ કે મને આ સબ્જેક્ટ ઉપર તમે મને મોનોલોગ લખી આપો અથવા તો મને વન એક્ટ પ્લે કરી આપો. એવી રીતે જ આ વન એક્ટ પ્લેની વાત કરી તો સુરતના એક ખૂબ જ સુંદર કે સુરતની અંદર હું તો કહું છું સુરત નહીં, મારા મત મુજબ ગુજરાતની અંદર સૌથી બેસ્ટ લાઇટ ડિઝાઇન કરતા હોય આજની તારીખમાં તો એ જે ચેતન પટેલ, એ પોતે પણ ખૂબ જ સારા ડિરેક્ટર છે એમ તો. પણ અમે લોકો 2006ની અંદર એક નાટકમાં સાથે હતા, 6 અને 7ની અંદર બે નાટકોમાં અમે સાથે કામ કરતા હતા. ત્યારની એની સાથે દોસ્તી હતી. તો એ પોતે પણ આજની તારીખમાં બહુ સારા ડિરેક્ટર છે અને ઘણી કોલેજોમાં અને એ પોતે નાટકો ડિરેક્ટ કરે છે. એમના ઘણા બધા ફૂલ લેન્થ એકાંકી નાટકો આવી ગયા છે. તો ચેતન પટેલ એમણે શરૂઆત કરવાની હતી સુરતની અંદર જે થિયેટર કેફે થાય છે. તો એમણે કહ્યું કે મને એક નવી વાર્તા એકાંકી નાટક માટે જોઈએ છે. ને ત્યારે સૌથી પહેલાં એમણે મારી પર વિશ્વાસ મૂક્યો ચેતન પટેલે કે નહીં હિરેન તું સારું લખશે ને તું મને લખીને આપ આ સબ્જેક્ટ ઉપર. એમણે મને એક સબ્જેક્ટ આપ્યો હતો ને એના પરથી પછી મેં એક આખું નાટક લખ્યું હતું. નાટકનું નામ હતું એક મુલાકાત અધૂરી પણ મધુરી. અને એક ખૂબ જ સુંદર નાટક કે જે 11th 12th ભણતા હોસ્ટેલમાં ભણતા છોકરા છોકરી એકબીજાની સાથે એમને પ્રેમ થાય છે પણ ક્યારેય મળતા નથી, ફોન પર એક વખત ખાલી વાત થઈ હોય છે, લાઈફ ટાઈમ એ લોકો નથી મળતા અને આકસ્મિક રીતે એ લોકો 25-1 વર્ષ પછી મળે છે. ને એમાં પણ પહેલાં તો બંનેઓને ખબર જ નથી હોતી કે આ એ જ વ્યક્તિ છે જેની સાથે 25-1 વર્ષ પહેલાં વાત થઈ હતી ને જોગાનું જોગ એક કેફેમાં મળી જાય છે. તો એ ખૂબ જ સુંદર એકદમ સરળ વાત હતી પણ ખૂબ જ અસરકારક વાત રજૂ કરતું એક મુલાકાત અધૂરી મધુરી નાટક ભજવાયું હતું. લોકોએ ખૂબ જ એને વખાણ્યું હતું. સુરતના ઘણા બધા સારા સારા ડિરેક્ટરો એમણે કહ્યું હતું કે બહુ સુંદર વાત છે ને મજા આવી. ઘણા લોકોએ તો એવું પણ કહ્યું હતું કે એક નાટક શરૂ થાય છે એટલું સ્મૂથલી પતી જાય છે ક્યાં ખબર નથી પડતી, ને એક જેમ ગરમીની અંદર જ્યારે કોઈ ઠંડી લહેરખી આવી જાય ને માણસ તરબતર થઈ જાય ને એવું લાગતું હતું, એવું એક સુંદર નાટક થયું હતું. તો બસ મારા નાટકની અંદર તો બસ આ મારી પ્રોગ્રેસ ગણો, આ મારી સફર ગણો, જે ગણો તે આ જ હતું બધું.
ને મને નાટકોની અંદર મજા આવે છે એટલે હું ઘણા વર્ષોથી એ કરતો આવ્યો છું. તો ફરીથી આજે હું અભિષેકભાઈ ગલસોનો ખૂબ ખૂબ આભારી છું કે એમણે મને આજના ઇન્ટરવ્યૂ માટે મને અહીં બોલાવ્યો ને મારી વાર્તા આજે તમારા સમક્ષ શોર્ટ ફિલ્મ મંત્રા થકી આજના ઇન્ટરવ્યૂ થકી તમારી સમક્ષ રજૂ થશે. તો મને ખૂબ ગમ્યું એ માટે. તો અભિષેકભાઈ થેન્ક યુ સો મચ મને અહીં ઇન્વાઇટ કરવા માટે. થેન્ક યુ સો મચ.